हेलो फ्रेंड्स, जय स्वामीनारायण। आपणे आणी आगळना व्हिडिओ लेक्चर मां युनिट 1 नू रीड 1 जेनु नाम छे कैन यू इंस्टॉल लव, एनी एक शॉर्ट नोट आपणे भणी गया। लैंग्वेज यूज्ड इन दिस रीड कैन यू इंस्टॉल लव, आ एक शॉर्ट नोट आईएमपी शॉर्ट नोट भणी गया। आवी जे एक बीजी आ वीडियो में आपणे एक बीजी आईएमपी शॉर्ट नोट रीड 1 नी जोवानी छे, युनिट 1 ना रीड 1 नी जोवानी छे, जेनु टाइटल छे कंडीशन्स फॉर मेकिंग लव। प्रेम करवा माटेनी शरतो, बराबर, तमारा हार्टनी अंदर प्रेम स्थापित थाय एना माटेनी शरतो। छ सवाल आपेला छे, पहला छ छ प्रश्न समझावी दो ने त्यार पछी तमने लास्ट वीडियो में जेम समझायुं छे थोड़ुक सहेलू करवानो प्रयत्न करीश, बराबर, मारी रीते, के दरेक क्वेश्चन वाइज शॉर्ट नोट तमने समझावतो जईश। એટલે ક્યાંથી કેટલું આવશે તમારે એક એક પ્રશ્ન પ્રમાણે શોર્ટ નોટ મોડે કરવાનો પ્રયત્ન કરશો તે વધારે ઇઝી રહેશે। જેમ અહીંયા છ પ્રશ્નો છે, જો વોટ ઇઝ ધ કન્ડિશન ફોર લવ, પ્રેમ માટેની શરત શું છે, વિચ આર ધ હર્ડલ્સ ઓફ લવ, પ્રેમને સ્થાપિત થતો અટકાવવા માટેના અવરોધો કયા છે, હાઉ કેન વી બી જેન્ટલ, આપણે નમ્ર કેવી રીતે બની શકીએ, ચોથો પ્રશ્ન છે વેન વિલ યુ ફીલ લવ ફોર સમવન, તમારા હૃદયમાં બીજા માટે પ્રેમ ક્યારે જાગશે, કેવી રીતે ફીલ થશે, વોટ વિલ બી ધ ચેન્જ ટુ યોર હાર્ટ આફ્ટર લવ, પ્રેમ થયા પછી તમારા હૃદયમાં કયા પરિવર્તન આવશે, અને વોટ શુડ યુ ડૂ ફોર મેકિંગ લવ વિથ અધર્સ, તમારે બીજા વ્યક્તિને પ્રેમ કરવા માટે શું જરૂરી છે, બરાબર। આવા છ પ્રશ્નો આપેલા છે, તો લેટ સી, પહેલો ક્વેશ્ચન જે છે તમારો, વોટ ઇઝ ધ કન્ડિશન ફોર લવ, શોર્ટ નોટનું હેડિંગ તમારી નોટમાં વ્યવસ્થિત લખવાનું છે। એકવાર શાંતિથી કહી દઉં છું કે ક્વેશ્ચન પણ લખવાના, શોર્ટ નોટ ટાઇટલમાં ક્વેશ્ચન પણ લખવાના, અને ત્યાર પછી એના નીચે શોર્ટ નોટ તમારે લખવાની છે, બરાબર છે। તો ધ્યાનથી એને વ્યવસ્થિત અક્ષરે, સારા અક્ષરે તમને જે પીક આવે શોર્ટ નોટનો એમાંથી જોઈને વ્યવસ્થિત લખી દેજો। ઓકે, લેટ સ્ટાર્ટ, આપણે શોર્ટ નોટ શરૂ કરીએ। પહેલો ક્વેશ્ચન છે, ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ કન્ડિશન ફોર લવ, તમારો સવાલ છે વોટ ઇઝ ધ કન્ડિશન ફોર લવ, પ્રેમ માટેની પહેલી શરત કઈ, તો એનો જવાબ ક્યાંથી કેટલો આવશે એ જરા જોઈએ। થોડું મિનિમાઇઝ કરું, ઓકે, ડન। પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ ધ કન્ડિશન ફોર લવ, બરાબર, થોડા અક્ષર તમને દેખાય પણ ફોટો પીકની અંદર તો તમે બ્રોડ કરીને ઝૂમ કરીને જોઈ શકશો, અહીંયા વિડીયોમાં ફક્ત સમજવાનું છે, ધ્યાનથી જોવાનું છે। તો વોટ ઇઝ ધ કન્ડિશન ફોર લવ ફર્સ્ટ ક્વેશ્ચન છે, તો એનો શરૂઆત અહીંયાથી થાય, લવ ઇઝ ફ્રી વેર યેટ દેર આર હિડન કન્ડિશન ફોર લવ, એમ તો પ્રેમ એક મફત મળતી વસ્તુ છે, લવ ઇઝ ફ્રી વેર, છતાં પણ એના માટે પ્રેમ થવા માટેની કેટલીક છુપી શરતો છે, હિડન કન્ડિશન્સ છે, બરાબર। સેકન્ડ સેન્ટેન્સ, ઇફ સમવન ફિલિંગ્સ વર હર્ટ બાય ધ પર્સન વુમ હી ઓર સી લવ ટુ મચ ઇન ધ પાસ્ટ, કદાચ એવું બને કે કોઈક વ્યક્તિ, એ પુરુષ હોય કે સ્ત્રી, કે જેની લાગણી દુભાઈ હોય, જો કોઈ કે તમારી લાગણી દુભાવી છે, કે જેને એવા વ્યક્તિએ લાગણી દુભાવી છે જેને ભૂતકાળમાં તમે એ પુરુષ કે સ્ત્રીને તમે પ્રેમ કરતા હતા, દેન ઇટ વિલ બી ધ મોસ્ટ ઇનક્યુરેબલ એન્ડ અનસીન વાઉન્ડ ડેમેજ ટુ માઇન્ડ, તો ત્યારે શું થાય છે, તો ત્યારે એક સારવાર ન થઈ શકે એવું, ક્યારેય સારું ન થઈ શકે એવું, ઇનક્યુરેબલ અને અનસીન, દેખાય નહીં એવું ઘા, વાઉન્ડ એટલે ઘા, ઈજા, એ ક્યાં થાય, તમારા માઇન્ડમાં થાય છે, ડેમેજ ટુ માઇન્ડ, તમારી માનસિક શક્તિને હણે છે, ઇટ કેનોટ આઈધર બી ફોરગોટન ઓર કમ્પ્લીટલી બી હીલ્ડ, એને પૂરેપૂરું સંપૂર્ણપણે ભૂલી પણ નથી શકાતું, એવી ઈજાઓને, એવી કોઈએ લાગણી દુભાવીને આપણે ભૂલી પણ નથી શકતા, કે જે મન દુભાવ્યું છે, જે મન પર ઘા લાગેલા છે, એનો ઉપચાર પણ સંપૂર્ણપણે થઈ શકતો નથી, ઇવન આફ્ટર સ્ટાર્ટિંગ ન્યૂ રિલેશન્સ, તમે નવેસરથી સંબંધો શરૂ કરો ને તો પણ એ જે ભૂતકાળમાં જે ઘટના બની છે, જે દુઃખ થયું છે, એ તમે ભૂલી શકતા નથી, બરાબર। તો આ થઈ ગયું તમારું પહેલું, વોટ ઇઝ ધ કન્ડિશન ફોર લવ, તો પ્રેમ થવા માટેની શરત શું છે, બરાબર, તો લવ ઇઝ ફ્રી વેર, એક તો મફત મળતી વસ્તુ છે, બીજું છે યેટ દેર આર હિડન કન્ડિશન ફોર લવ, કેટલીક છુપી શરતો છે, ક્યારે પ્રેમની જરૂરિયાત પડે છે,
તો ઇફ સમવન્સ ફિલિંગ વર હર્ટ, જો કોઈની ફિલિંગ હર્ટ થઈ હોય કોના દ્વારા, બાય ધ પર્સન હુમ હી ઓર સી લવડ મચ ઇન ધ પાસ્ટ, જેને ભૂતકાળમાં બહુ પ્રેમ કરતો હતો પુરુષ કે સ્ત્રીને, દેન ઇટ વિલ બી મોસ્ટ ઇન્ક્યુરેબલ. તો પછી એ કેવું થઈ જાય, ઇન્ક્યુરેબલ અને અનસીન વાઉન્ડ થઈ જાય અને મગજને ડેમેજ કરે, ડેમેજ ટુ માઇન્ડ. ઇટ કેન નોટ બી આઈધર બી ફોરગોટન, એને સંપૂર્ણપણે ભૂલી પણ નથી શકાતું, ઓર કમ્પ્લીટલી બી હીલ, કે એનો ઉપચાર પણ નથી થઈ શકતો. ઇવન આફ્ટર સ્ટાર્ટિંગ ન્યૂ રિલેશન્સ, નવા સંબંધો શરૂ કરો તો પણ એ શક્ય નથી. બરાબર, તો આ તમારા પહેલા પ્રશ્નનો જવાબ ત્રણ વાક્યો છે અંદર. બરાબર, યાદ રહેવા વાક્યો છે, ધ્યાનથી સાંભળજો એટલે ચોક્કસ યાદ રહેશે. બીજો પ્રશ્ન હતો તમારો, બીજો પ્રશ્ન કયો હતો, વિચ આર ધ હર્ડલ્સ, વિચ આર ધ હર્ડલ્સ ઓફ લવ, પ્રેમ માટેના અવરોધો કયા છે અહીંયા. બરાબર, તો હવે અવરોધ જોવાના છે, વિચ આર ધ હર્ડલ્સ એ જોઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન જ્યાં પૂરો થયો છે ત્યાંથી સેકન્ડ ક્વેશ્ચન આપણે સ્ટાર્ટ કરવાનો છે. તો સેકન્ડ ક્વેશ્ચન તમારો સ્ટાર્ટ થઈ, ધ ઇમોશન્સ કયા હર્ડલ્સ જોવાનું છે. ધ ઇમોશન્સ લાઈક બેડ એક્સપિરિયન્સ ફ્રોમ ધ પાસ્ટ, ધ ઇમોશન્સ લાઈક બેડ એક્સપિરિયન્સ ફ્રોમ ધ પાસ્ટ. બરાબર, ભૂતકાળમાં કોઈકે આપણી લાગણીઓ દુભાવી છે, બરાબર, એના અનુભવો. ધ સેન્સ ઓફ ગ્રજ એન્ડ એંગર, આપણને કોઈના પ્રત્યે દ્વેષ કે વેરભાવ હોય, બરાબર, ગુસ્સો હોય એની લાગણી. ધ એવિલ થોટ્સ ઓફ ટેકિંગ રિવેન્જ, કોઈની સાથે બદલો લેવાની, કોઈની પ્રત્યે બદલો લેવાની ભાવના. પ્રિજ્યુડાઇઝ ફોર એવરી બડી, દરેક પ્રત્યે પૂર્વગ્રહ, પ્રિજ્યુડાઇઝ એટલે પૂર્વગ્રહ, બરાબર, કે ભાઈ આ વ્યક્તિ આવો જ હશે એમ. આર ધ સ્ટોપેજ, બરાબર, ઓર બેરિયર્સ, બેમાંથી કોઈ એક શબ્દ યાદ રાખશો તો પણ ચાલશે, વિચ આર રિસ્પોન્સિબલ ફોર સ્ટોપિંગ વન ફોલ ઇન લવ. તો પ્રેમ થવા માટેના અવરોધો કયા કયા છે, તો આટલા અવરોધો છે. ધ ઇમોશન્સ લાઈક બેડ ઇમોશન્સ, બેડ એક્સપિરિયન્સ ફ્રોમ ધ પાસ્ટ, સેન્સ ઓફ ગ્રજ એન્ડ એંગર, એવિલ થોટ્સ ઓફ ટેકિંગ રિવેન્જ, પ્રિજ્યુડાઇઝ ફોર એવરીબડી, આર ધ સ્ટોપેજ ઓર બેરિયર્સ વિચ આર રિસ્પોન્સિબલ ફોર સ્ટોપિંગ વન ટુ ફોલ ઇન લવ. આ તમારા બીજા પ્રશ્નનો જવાબ થયો, યાદ રહી જાય એવો જ છે વાક્યો. બરાબર, એ જ રીતે ત્રીજો પ્રશ્ન આપેલો છે, હાઉ કેન બી ધ જેન્ટલ, પ્રશ્ન છે, હાઉ કેન વી બી જેન્ટલ, આપણે કેવી રીતે નમ્ર બની શકીએ, હાઉ કેન વી બી જેન્ટલ. તો હવે જેન્ટલ કઈ રીતે બનીશું એ જોઈએ. અ પર્સન, મારો જવાબ શરૂ થાય, અ પર્સન હુ વોન્ટ્સ ટુ મેક લવ, હવે એવો વ્યક્તિ કે જેને પ્રેમ કરવો છે, મસ્ટ ફોરગેટ બેડ એક્સપિરિયન્સ વિચ હી ઓર સી હેડ ઇન ધ પાસ્ટ. તો તમારા ભૂતકાળમાં તમને જે ખરાબ અનુભવો થયા છે એ દરેક વ્યક્તિએ ભૂલી જવા જોઈએ. હી ઓર સી મસ્ટ બી ફ્રી ફ્રોમ ધ સ્પિરિટ ઓફ રિસેન્ટમેન્ટ એન્ડ રિવેન્જ. કોઈ પણ સ્ત્રી કે પુરુષ હોય એણે ગુસ્સાની ભાવના અને બદલાની ભાવનાથી મુક્ત હોવું પડે. બરાબર, ઓનલી વેન યુ જજ એન્ડ ઇન્ટરેક્ટ વિથ પીપલ વિધાઉટ એની પ્રિજ્યુડાઇઝ, અને ત્યારે જ તમે કોઈ પણ વ્યક્તિને જજ કરી શકશો, એના પ્રત્યે નિર્ણય લઈ શકશો, એની સાથે વાતચીત ઇન્ટરેક્ટ કરી શકશો કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વગર. યુ કેન મેક ફિલિંગ ટ્રાન્સફર, ને ત્યારે તમને એમ થશે કે તમારી લાગણીઓ ટ્રાન્સફર થઈ રહી છે. બરાબર, તો પ્રેમ થવા માટે, બરાબર, ત્રીજા પ્રશ્નનો જે જવાબ છે, બરાબર, એ અહીંયાથી આટલો છે. બરાબર, તમારો ક્વેશ્ચન શું છે, તમારો ક્વેશ્ચન છે, હાઉ કેન વી બી જેન્ટલ, આપણે નમ્ર કેવી રીતે બની શકીએ. તો નમ્ર બનવા માટે શું, જેન્ટલ બનવા માટે શું કરવાનું છે, તો પર્સન હુ વોન્ટ્સ ટુ મેક લવ મસ્ટ ફોરગેટ ધ બેડ એક્સપિરિયન્સ વિચ હી ઓર સી હેડ ઇન ધ પાસ્ટ. બીજું વાક્ય, હી ઓર સી મસ્ટ બી ફ્રી ફ્રોમ ધ સ્પિરિટ ઓફ રિસેન્ટમેન્ટ એન્ડ રિવેન્જ. ત્રીજું વાક્ય, ઓનલી વેન યુ જજ એન્ડ ઇન્ટરેક્ટ વિથ પીપલ વિધાઉટ એની પ્રિજ્યુડાઇઝ એન્ડ યુ કેન ફીલ યોર ફિલિંગ્સ ટ્રાન્સફર, યુ કેન મેક યોર ફિલિંગ ટ્રાન્સફર. બરાબર, ઓકે, તો આ થઈ ગયો તમારો થર્ડ ક્વેશ્ચન. જરા ટીક કરતા જો, જ્યાંથી હું કહું છું ને, જ્યાંથી આ રેડ લાઈન બતાવેલ છે થર્ડ ક્વેશ્ચન, તો ત્યાં પેન્સિલ વડે ટીક કરી દેવાનું કે ભાઈ ત્રીજો પ્રશ્નનો જવાબ અહીંયાથી આટલો છે. બરાબર, તો એક એક વાક્યના જવાબ મોડે કરવામાં ઇઝી રહેશે, અને એ પ્રમાણે વાંચશો ને તો જ શોર્ટ નોટ યાદ રહેવાનું છે. સળંગ તમે વાંચ વાંચ કરશો તો એ બહુ અઘરું પડશે, આટલો મોટો નિબંધ વાંચ્યો ને એવું લાગશે તમને. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આગળ ફોર્થ ક્વેશ્ચન જોઈએ, ચોથો પ્રશ્ન. ચોથો પ્રશ્ન શું છે તમારો, જુઓ, વેન વિલ યુ ફીલ લવ ફોર સમવન, તમારો ક્વેશ્ચન છે, વેન વિલ યુ ફીલ લવ ફોર સમવન, તમારા મનમાં કોઈના માટે પ્રેમ ક્યારે જાગશે. બરાબર, તો હવે એનો જવાબ જોઈએ.
टू हेव, आ चौथो जवाब अहींयाथी शुरू थाय, टू हेव लविंग इमोशंस ओर टू लव अदर्स, फर्स्ट ऑफ ऑल यू शूड अंडरस्टेन्ड एंड स्टार्ट लविंग युअर सेल्फ। जो तमारा मननी अंदर तमे प्रेमनी लागणी जगड़वा मांगता होय कोई बीजा व्यक्ति प्रत्ये, तो सौथी पहेला शुं करवुं पड़े, तमारे तमारी जातने प्रेम करता शीखवुं पड़े। बिकॉज इफ यू कांट लव युअर सेल्फ, कारण के जो तमे तमारी जातने प्रेम नहीं करी शकशो, योर ओन हार्ट विल बी वेरी स्मॉल एंड विल नॉट बी एबल टू क्रिएट पॉजिटिव स्पेस पोजिशन ओर स्पेस फॉर समवन। तो तमारो हार्ट संकुचित हशे, ने संकुचित हशे तो ए नाना हृदयनी अंदर तमे कोईने स्थान आपी शकशो नहीं। बराबर, तो प्रेमनी लागणी दर्शावा माटे तमारे शुं करवुं पड़े, तो हेव फीलिंग लविंग इमोशंस ओर टू लव अदर्स। तमारा हृदयनी अंदर लविंग फीलिंग्स होवी जोईए, कां तो पछी तमे कोई बीजा व्यक्ति माटेनी लागणी होवी जोईए। त्यार पछी शुं छे, तो फर्स्ट यू शूड अंडरस्टेन्ड एंड स्टार्ट लविंग योर सेल्फ। तमारे सौथी पहेला तमारी जातने प्रेम करता शीखवुं जोईए। बिकॉज बीजुं वाक्य छे, बिकॉज इफ यू कांट लव योर सेल्फ, जो तमे तमारी जातने प्रेम नहीं करी शकशो, योर ओन हार्ट विल बी वेरी स्मॉल, तो तमारुं हृदय नानुं हशे, संकुचित बनशे, एंड विल नॉट बी एबल टू क्रिएट पोजिशन ओर स्पेस फॉर समवन, तो तमारा हृदयनी अंदर तमे कोईना माटे जग्या बनावी शकशो नहीं। बराबर, तो आ तमारा चौथा प्रश्न जवाब बे ज वाक्य छे अंदर। आज प्रमाणे पांचमो प्रश्न छे, वॉट विल बी द चेन्ज टू योर हार्ट आफ्टर लव, प्रेम कर्या पछी तमारा हृदय में क्या परिवर्तन आवशे। तो हवे ए जोईए क्या परिवर्तन आवाना छे। बराबर, तो हवे तमारो जवाब, पांचमा प्रश्न जवाब अहींयाथी शुरू थाय छे, फर्स्ट ऑफ ऑल, अहींयाथी शुरू थशे फर्स्ट ऑफ ऑल, अहींयाथी पांचमो प्रश्न शुरू थाय छे, फर्स्ट ऑफ ऑल द हार्ट विल बी फील लाइक यू आर इन अ हेवन। शुं फेरफार तमने जोवा मळशे तमारा हृदयमां? तो सौथी पहेला एवुं लागशे के तमारुं हृदय जाणे स्वर्गीय आनंदनो अनुभवी रह्यो छे, लाइक यू आर इन अ हेवन, तमे स्वर्गमां छो ने एवुं लागशे। देर विल बी पॉजिटिव थॉट्स थ्रू आउट द माइंड, तमारा મગજમાં સતત સકારાત્મક વિચારો જ આવશે। એન્ડ દેર વિલ બી એની નેગેટિવ થોટ્સ, દેર વિલ નોટ બી એની નેગેટિવ થોટ્સ ઇન એની કોર્નર ઓફ ધ હાર્ટ, અને તમારા હૃદયના કોઈ પણ ખૂણે એક પણ નકારાત્મક વિચાર પણ હશે નહીં। વોલ લાઈફ એન્ડ ઇમોશન્સ વિલ બી રીકન્સ્ટ્રક્ટેડ હેવિંગ ધ રીઇન્ફોર્મેન્સ ટુ લવિંગ સ્ટ્રક્ચર, પ્રેમના બંધારણને કારણે તમારું સંપૂર્ણ જીવન અને તમારી લાગણીઓ જાણે રીકન્સ્ટ્રક્ટ, ફરીથી એનું બંધારણ થયું હોય નવેસરથી એવું તમને લાગશે। ખ્યાલ આવ્યો? તો તમારી અંદર શું ચેન્જીસ હોવા જોઈએ? તો આ વાક્યો તમારા આન્સરમાં આવવા જોઈએ। બરાબર, આ તમારો ચોથા પ્રશ્નનો જવાબ, સોરી પાંચમા પ્રશ્નનો જવાબ છે। બરાબર, કયા કયા વાક્યો છે? ફર્સ્ટ ઓફ ઓલ ધ હાર્ટ વિલ ફીલ લાઈક યુ આર ઇન અ હેવન, એવું લાગશે કે તમે સ્વર્ગમાં છો। દેર વિલ બી પોઝિટિવ થોટ્સ થ્રુ આઉટ ધ લાઈફ, થ્રુ આઉટ ધ માઇન્ડ, એન્ડ દેર વિલ નોટ બી એની નેગેટિવ થોટ્સ ઇન એની કોર્નર ઓફ ધ હાર્ટ। ત્રીજું વાક્ય, વોલ લાઈફ એન્ડ ઇમોશન્સ વિલ બી રીકન્સ્ટ્રક્ટેડ હેવિંગ ધ રીઇન્ફોર્મેન્ટ ઓફ લવ ઇન સ્ટ્રક્ચર। બરાબર, આ પાછળનું હેવિંગ ધ રીઇન્ફોર્મેન્ટ ઓફ લવ ઇન સ્ટ્રક્ચર એ જવાબમાં નહીં લખશો તો પણ ચાલશે, વિલ બી રીકન્સ્ટ્રક્ટેડ અહીંયા આવીને અટકાવી દેશો તો પણ ચાલશે, ઇનફ છે વાક્ય, જરૂર નથી પેલા પાછળનું। અને આ જ પ્રમાણે છઠ્ઠો પ્રશ્ન છે, જુઓ, વોટ શુડ યુ ડૂ ફોર મેકિંગ લવ વિથ અધર્સ, તમારે બીજા વ્યક્તિ સાથે પ્રેમ કરવા માટે શું કરવું જોઈએ? તો છઠ્ઠા પ્રશ્નનો જવાબ, છઠ્ઠા પ્રશ્નનો જવાબ લાસ્ટ જોજો જરાક, અહીંયાથી શરૂ થાય છે છઠ્ઠો પ્રશ્ન, યુ મસ્ટ એક્સેપ્ટ યોર સેલ્ફ, સૌથી પહેલાં તમે તમારી જાતનો સ્વીકાર કરતા શીખો। યોર ગુડ સાઇડ્સ, તમારી સારી બાજુઓને જુઓ, યોર વીક સાઇડ્સ, એ રીતે તમારી નકારાત્મક બાજુઓને પણ જુઓ, તમારી માઇનસ પોઈન્ટને પણ જુઓ। ફોલ્ટ્સ ઓફ યોર એન્ડ મિસ્ટેક્સ ટુ બી જનરસ એન્ડ લવિંગ પર્સન, અને તમે તમારી ખામીઓને, તમારા વાંકને જુઓ, તમારા ગુનાઓને જુઓ, તો આનાથી તમે એક ઉદાર અને પ્રેમાળ વ્યક્તિ બનશો। યુ મસ્ટ એક્સેપ્ટ અધર્સ એઝ દે આર એન્ડ શુડ નોટ ટ્રાય ટુ ચેન્જ ધેમ અકોર્ડિંગ ટુ યોર ઓન માઇન્ડસેટ, તકલીફ ક્યાં થાય છે? વ્યક્તિ જેવા છે ને એવા જ એમને સ્વીકારો, તમે તમારા માઇન્ડસેટ પ્રમાણે, તમે જેવું ઈચ્છો છો એ પ્રમાણે એમને બદલવાનો પ્રયત્ન નહીં કરો, તો જ તમે એને પ્રેમ કરી શકશો। ઓનલી ધેન યુ વિલ બી એબલ ટુ મેક લવ વિથ અધર્સ, તો જ તમે કોઈ બીજા વ્યક્તિને પ્રેમ કરી શકશો। બરાબર, બહુ ઇઝી છે છેલ્લા પ્રશ્ન જવાબ, યુ મસ્ટ એક્સેપ્ટ યોર સેલ્ફ, યોર ગુડ સાઇડ્સ, યોર વીક સાઇડ્સ, ફોલ્ટ્સ એન્ડ મિસ્ટેક્સ ટુ બી અ જનરસ એન્ડ લવિંગ પર્સન, પૂરું પહેલું વાક્ય। બીજું, યુ મસ્ટ એક્સેપ્ટ અધર્સ એઝ દે આર એન્ડ શુડ નોટ ટ્રાય ટુ ચેન્જ ધેમ અકોર્ડિંગ ટુ યોર માઇન્ડસેટ,
અને ત્રીજું વાક્ય દેન યુ વિલ બી ઓલ એબલ ટુ મેક લવ વિથ અધર્સ. તો ઓકે મિત્રો, અહીંયા તમારી આ સેકન્ડ શોર્ટ નોટ જેનું નામ છે કન્ડિશન ફોર મેકિંગ લવ, એના છ છ પ્રશ્નો પ્રમાણે મેં તમને જવાબ સમજાવ્યા. એકવાર ધ્યાનથી વિડીયોને જુઓ, બે વાર શાંતિથી જુઓ, નોટબુકમાં લખો, ઉતારો, એને ક્વેશ્ચન પ્રમાણે ટીક કરો આન્સર, કે પહેલો આન્સર અહીંયાથી અહીંયા સુધી છે, અને એ પ્રમાણે તૈયારી કરવાનો પ્રયત્ન કરશો તો ડેફિનેટલી તમને શોર્ટ નોટ યાદ રહી જશે. ઓકે ફ્રેન્ડ્સ, આ જ લેસનની હજી એક શોર્ટ નોટ છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ટિલ ધેન બાય.